વિદ્યાર્થી મિત્રો આજે આપણે કલરોમાં આનંદી કાગડાની વાર્તા સાંભળશું એક કાગડો હતો તેના પર એકવાર રાજા ગુસ્સે થયા એટલે રાજાએ તેના માણસોને બોલાવીને કહ્યું કે આ કાગડાને ગામના કાઠી ગારો છે તેમાં ખૂટાડીને મારી નાખો કાગડાના રાજાના હુકમથી રાજાના માણસો કાગડાભાઈને ગારામાં ખૂંદવા અને આનંદથી બોલવા લાગ્યો લપસણું કરતા શીખીએ છીએ ભાઈ લપસણું કરતા શીખીએ છીએ રાજાના માણસો નવાઈ પામ્યા કે આ કાગડો ગારામાં ખૂંદ ખૂદવાથી દુઃખી થવાને બદલે આનંદથી કેમ બોલે છે રાજાએ રાજાને ગુસ્સો ચડ્યો અને બીજો હુકમ કર્યો કે આ કાગડાને હવે કૂવામાં ડૂબાડીને મારી નાખો કાગડાને કૂવામાં નાખવામાં આવ્યો કાગડાભાઈ આનંદથી બોલવા લાગ્યા કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ કૂવામાં તરતા શીખીએ છીએ બધા હવે વધારે ગુસ્સે થયા અને હુકમ કર્યો કે આ કાગડાને એક કાંટાની ઝાડમાં નાખ્યા એટલે કાગડાભાઈને ક્યાં નાખવામાં આવ્યા કાંટાના ઝાડામાં એટલે કાગડાભાઈ તો આનંદથી બોલવા લાગ્યા કે કાન વિનતા શીખીએ છીએ ભાઈ કાન રાજા કહીએ આ કાગડો તો ભારે જબરો છે ગમે ગમે તેવા દુઃખમાં પણ તે દુઃખી થતો નથી જાઓ એની એવી જગ્યાએ નાખ્યા હો એટલે કાગડાને ક્યાં નાખવામાં આવ્યો તેલના કુંડામાં નાખવામાં આવ્યો એટલે પહેલાં કાગડા ભાઈ તો આનંદથી બોલવા લાગ્યા તેલ કાને મૂકીએ છીએ ભાઈ તેલ કાને મૂકીએ છીએ પછી તો કાગ રાજાએ હુકમ કર્યો કે જાઓ આ કાગડાભાઈને ઘીના કુલડામાં ડૂબાડી દો એટલે કાગડાભાઈને ક્યાં ડૂબાડવામાં આવ્યા ઘીના કુલડામાં એટલે ઘી કાગડાભાઈ તો આનંદથી ઘીના લપકા ભરતા જાય અને બોલતા જાય ઘીના લપકા ભરીએ છીએ ભાઈ ઘીના લપ રાજા તો ખૂબ ખીજાણા કે આ કાગડો તો ભારે જબરો જાઓ આ કાગડાને ક્યાં નાખી આવશો ગોળની કોઠીમાં એટલે કાગડાભાઈને ક્યાં નાખવામાં આવ્યા બાળકો ગોળની કોઠીમાં એટલે કાગડાભાઈ તો ગોળ ખાતા જાય અને શું બોલે કે ગોળના દડબા ખાઈએ છીએ ભાઈ ગોળના દડબા ખાઈએ છીએ પછી રાજા એને તો કાગડાને પર વધારે ગુસ્સે થયા કે જાઓ આને ખોડા ઉપર ફેંકી આવો એટલે કાગડાભાઈને ક્યાં બાળકો ફેંકવામાં આવ્યા ખોડા ઉપર એટલે કાગડાભાઈ શું બોલે છે નળિયા ચાલતા શીખીએ છીએ ભાઈ નળિયા ચાલતા શીખીએ છીએ છેવટે રાજા તો થાકી ગયા અને રાજાએ કહ્યું કે આ કાગડો તો મહાનંદી છે હંમેશા ગમે એટલું દુઃખ પડે તો પણ આ કાગડો દુઃખી થતો નથી અને કાગડા રાજાએ શું કર્યું આ કાગડાને છોડી મૂક્યો